હવે આપણે શીખવાનું છે કે કોઈ પદાર્થ ઓક્સિડેશન કરતા છે કે કોઈ પદાર્થ રિડક્શન કરતા છે એ કેવી રીતે ખબર પડશે। चलो तो सिंपल ट्रिक है, ऑक्सीडेशन करता ओळखवाना नियम, ऑक्सीडेशन करता ओळखवाना नियम। तो पहला नियम छे, मोटा भागे धातुओं ऑक्सीडेशन करता छे, सॉरी ऑक्सीडेशन करता ओळखवाना नियम, भूल थी, ऑक्सीडेशन करता ओळखवाना नियम। चलो तो मोटा भागे अधातु ऑक्सीडेशन करता छे, आ पहलो नियम। इंग्लिश में बोलू, जनरली नॉन मेटल ऑक्सीडेशिंग ऑक्सीडाइजिंग एजेंट है, मतलब कि जो अधातु है ना, जो नॉन मेटल्स है ये ऑक्सीडेशन करता हो। केम केम के अधातु शू करे, हम जो धारो कि कोई भी अधातु है तो है ना, बाप दादा एने शू सीखवी, इलेक्ट्रॉन मेलवता, मतलब नॉन मेटल नु काम शू है, इलेक्ट्रॉन मेलवन, तो ये लोग पोतानी जातनु शू करे, रिडक्शन। અને જે પોતાની જાતનું રિડક્શન કરે ને એ ઓક્સિડેશન કરતા હોય, એવું શાસ્ત્રોમાં કીધું છે। તો જનરલી નોન મેટલ્સ એ ઓક્સિડેશન કરતા છે, આ ધ્યાન રાખવાનું। જનરલી નોન મેટલ ऑक्सीडेशन करता छे, ध्यान राखजो। वाला जे जेटली वधारे नॉन मेटल हशे ने एटली वधारे ऑक्सीडेशन करता थशे। चलो सौथी वधारे नॉन मेटलिक प्रॉपर्टी कौन जोड़े आखा पीरियोडिक टेबल में, फ्लोरीन। वाह वाह ध्वनिल, फॉर्म में आई गयो पाछो, कोई बात ना रह थोड़ी यार। तो सौथी वधारे जे अधात्वीय गुणधर्म छे नॉन मेटेलिक प्रॉपर्टी छे ये फ्लोरिन जोड़े, कोना जोड़े, फ्लोरिन। તો આખું તમારું જે આવર્ત કોષ્ટક છે પીરિયોડિક ટેબલ, મેં તમને એને ઓલું ચેપ્ટર ભણાવ્યું કેમિકલ ના, કેમિકલ બોન્ડિંગની, પેલું કયું શું નામ, આવર્ત કોષ્ટકવાળું, એમાં કીધું હોય કે તમે આમ આવશો ને આમ નીચે, તો સૌથી વધારે ધાત્વીય ગુણધર્મ અહીંયા હશે અને સૌથી ઓછો ધાત્વીય ગુણધર્મ અહીંયા હશે, મતલબ કે ફ્લોરિન ને એકદમ નોન મેટલ હે। સૌથી વધારે ઓક્સિડેશન કરતા 118 તત્વોમાંથી 118 એલિમેન્ટમાંથી સૌથી વધારે ઓક્સિડાઇઝિંગ એજન્ટ એ ફ્લોરિન બનશે, કેમ કે ફ્લોરિનનું હંમેશા રિડક્શન થશે, એએફ માઇનસ બનશે, તો ફ્લોરિન શું બનશે, ઓક્સિડેશન કરતા। तो ध्यान रखो। तो मोटा भागे अधातु ऑक्सीडेशन करता है, जैसे फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, ऑक्सीजन,
ईटीसी, आप एलोनियम, क्लियर। અને એમાં બી ઓક્સિડેશન કરતાનો ક્રમ તો સૌથી વધારે ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આવશે આયોડિન। જેટલું વધારે નોન મેટલ એટલું વધારે ઓક્સિડેશન કરતા, આ રૂલ વન। સારું, હવે રૂલ નંબર ટુ। જ્યારે કોઈ પદાર્થ, જ્યારે કોઈ સંયોજનમાં, જ્યારે કોઈ સંયોજનમાં કેન્દ્રસ્થ પરમાણુ, કેન્દ્રસ્થ પરમાણુ પોતાનો મહત્તમ ઓક્સિડેશન આંક દર્શાવે તે સંયોજન ઓક્સિડેશન કરતા છે, તે સંયોજન ઓક્સિડેશન કરતા છે। પહેલાં નિયમ લખી દો, સમજાવું છું। પહેલાં નિયમ લખી દો, સમજાવું છું। જ્યારે કોઈ સંયોજનમાં કોઈ પરમાણુ પોતાનો મહત્તમ ઓક્સિડેશન આંક દર્શાવે તો તે સંયોજન ઓક્સિડેશન કરતા છે, ધ્યાન રાખજો। તો તે સંયોજન શું છે? ઓક્સિડેશન કરતા, સમજો, એક્ઝામ્પલ તરીકે ધારો કે H2SO4, અથવા ધારો કે SNCL4, અથવા ધારો કે KCLO4, અથવા ધારો કે H3PO4, H3PO4, અથવા ધારો કે માન લો HNO3, તો આ બધા ઓક્સિડેશન કરતા। હવે આ બધા કેમ ઓક્સિડેશન કરતા છે? સમજો, H2SO4 કેમ ઓક્સિડેશન કરતા, KCLO3 કેમ ઓક્સિડેશન કરતા, આ બધા ઓક્સિડેશન કરતા। હવે આમાં તમે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક જુઓ, આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક, આમાં SNનો, આમાં ક્લોરિનનો, આમાં ફોસ્ફરસનો, આમાં નાઇટ્રોજનનો। તો સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા +6 આવશે, SNનો અહીંયા +4 આવશે, ક્લોરિનનો અહીંયા +7 આવશે, ફોસ્ફરસનો અહીંયા +5 આવશે, નાઇટ્રોજનનો આટલે +5 હોય। તો તમે આ બધાના ઓક્સિડેશન આંક દેખશો ને તો મેક્સિમમ છે। કેમ મેક્સિમમ? તો સમજો, સલ્ફરનો જે ઓક્સિડેશન આંક છે ને, હવે એની લિમિટ શું હોય? તો આ વસ્તુ બી મેં ભણાઈ, ઓલું પિરિયોડિક ટેબલ વાળું ચેપ્ટર હે, એના વિડીયો દેખશો તો ખબર પડશે। તો સલ્ફરનો ઓછામાં ઓછો, દેખો સલ્ફરની રેન્જ શું હોય? તો સલ્ફરની રેન્જ -2 થી +6, મતલબ સલ્ફરનો ઓછામાં ઓછો -2 હોય અને વધારેમાં વધારે +6 હોય। એનો મતલબ કે સલ્ફર એ પોતાનો મહત્તમ ઓક્સિડેશન આંક દર્શાવે છે, એટલા માટે H2SO4 ઓક્સિડેશન કરતા હોય। હવે આમ જો SN, તો SNનો ઓછામાં ઓછો -4 અને SNનો વધારેમાં વધારે +4, તો અહીંયા SN પોતાનો મહત્તમ ઓક્સિડેશન આંક દર્શાવે એટલા માટે SNCL4 ઓક્સિડેશન કરતા। હવે અહીંયા ક્લોરિન, ચલો ક્લોરિનનો મિનિમમ ને મેક્સિમમ શું હોય કોણ કહેશે કમેન્ટ બોક્સમાં? ક્લોરિનનો મિનિમમ થી મેક્સિમમ શું હોય કોણ કહેશે કમેન્ટ બોક્સમાં? -1 થી +7 है, ક્લોરિનનો શું છે? -1 થી +7, ચલો અહીંયા +7 है, એને મેક્સિમમ કહેવાય કે મિનિમમ કહેવાય? તો મેક્સિમમ કહેવાય, મતલબ મહત્તમ કહેવાય। તો KCLO3 થી ઓક્સિડેશન કરતા,
એવી રીતે એચએનઓ થ્રીમાં બી પ્લસ ફાઈવ એ ને નાઇટ્રોજનનો મહત્તમ છે એટલે ઓક્સિડેશન કરતા થશે. તો જો ઓક્સિડેશન કરતા નક્કી કરવાનો પહેલો નિયમ, નોન મેટલ એ જનરલી ઓક્સિડેશન કરતા હોય, નોન મેટલ આર જનરલી ઓક્સિડાઇઝિંગ એજન્ટ. બીજો નિયમ, તમને કોઈ બી કમ્પાઉન્ડ આપી દીધું તો તમે શું કરો, એના અંદરથી સેન્ટ્રલ એટમ એનો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરો, અને જો એ ઓક્સિડેશન નંબર તમને મેક્સિમમ મળે છે તો એનો મતલબ કે તમારો કમ્પાઉન્ડ એ ઓક્સિડેશન કરતા છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એવું ફાઇનલ થઈ જશે. ઓકે, રૂલ નંબર થ્રી, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, હટાવું છું. ચલો હવે રૂલ નંબર થ્રી ધ્યાન રાખજો. H2O2 ઓઝોન, હવે અમુક તો તમને ખબર બી નહીં પડે, H2O2 એના પછી ઓઝોન, એના પછી અમુક એક બે આઈટમો હે પણ તમે બધાને ઓળખતા નહીં, તો ધ્યાન રાખજો આ. ચલો આને હાલ મત લો, H2 આ મત લખજો, મત લખજો એ પછી કહું. ઓકે, ચલો હવે રિડક્શન કરતા ઓળખવાના નિયમ, ઓળખવાના નિયમ, હાઉ યુ કેન આઈડેન્ટિફાય રિડ્યુસિંગ એજન્ટ, મતલબ રિડક્શન કરતાને તમે કેવી રીતે ઓળખી શકો. તો ધ્યાન રાખજો, મેટલ એ જનરલી રિડ્યુસિંગ એજન્ટ છે, મતલબ કે ધાતુઓ એ મોટા ભાગે રિડક્શન કરતા છે. કેમ? કેમ કે લિથિયમ છે તો શું બનાવશે, એલઆઈ પ્લસ અને ઇલેક્ટ્રોન, મતલબ ધાતુઓ ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે પોતાનું શું કરે, ઓક્સિડેશન, તો શું બનશે, રિડક્શન કરતા. એટલા માટે ધાતુઓ મોટા ભાગે રિડક્શન કરતા છે. ધાતુઓ મોટા ભાગે શું હોય, રિડક્શન કરતા છે, એ ધ્યાન રાખજો, કેમ કે પોતાનું શું કરે, ઓક્સિડેશન. ચલો આખે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ, સૌથી સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ કોણ આખા પ્રિયોડિક ટેબલમાં? ચલો મને જવાબ જોઈએ. એલન વાળા જોડેથી વધારે અપેક્ષાઓ છે, હેતસ્વી, અનિલ, આખા પ્રિયોડિક ટેબલમાં સૌથી વધારે રિડ્યુસિંગ એજન્ટ કોણ? એક્વાયસ મીડિયમમાં સીજીએમ અને નોન એક્વાયસમાં લિથિયમ. વેરી ગુડ, સાચો છે આન્સર. ધ્યાન રાખજો અહીંયા એક્સેપ્શન હૈ થોડું, તમે અગર એક્વાયસ મીડિયમ લેશો જલીય માધ્યમ તો સૌથી સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ સીજીએમ આવશે, અને નોન એક્વાયસ મીડિયમ હશે તો લિથિયમ આવશે. નોન એક્વાયસ મીડિયમ હશે, બિન જલીય દ્રાવણ હશે, તો સૌથી સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લિથિયમ હશે, અને એક્વાયસ મીડિયમમાં સૌથી સ્ટ્રોંગ સીજીએમ હશે. આના વિશે વધારે સમજણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં જ ખબર પડશે, આયોનિક મોબિલિટી ભણશો ત્યારે. તો આ અપવાદ છે, ધ્યાન રાખજો. ખરેખર શું થવું જોઈતું હતું, તો આપણો પિરિયોડિક ટેબલ સૌથી વધારે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ સીજીએમ બનવો જોઈતો હતો, પણ ધ્યાન રાખજો બિનજલીય માધ્યમમાં સૌથી સ્ટ્રોંગ લિથિયમ છે. હવે રિડક્શન કરતા પૂછશે તો, અને તમે જે ઓલી ઈએમએફ શ્રેણી જુઓ છો એમાં બી ધ્યાન રાખજો કે જે લિથિયમનું એને એ -3.05 વોલ્ટ, મતલબ બહુ ઓછી એ વેલ્યુ એની રિડક્શન પોટેન્શિયલની, એનો મતલબ કે એનું ઓક્સિડેશન બહુ વધારે થાય. તો આ વાત છે, સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો હવે રૂલ નંબર ટુ, સંયોજનમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક ન્યૂનતમ હોય, મતલબ કે ઓછો હોય, આના નાનો હોય તો એ સંયોજન રિડક્શન કરતા છે.
એ સંયોજન શું છે? રિડક્શન કરતા, મતલબ સમજો એચ ટુ એસ એનએચ થ્રી એચ ટુ એસ એનએચ થ્રી એના પછી સીએચ ફોર. ચલો એના પછી સીયુ ટુ ઓ. ક્લિયર? હવે આના અંદર ધ્યાન આપજો, આ બધા એને રિડક્શન કરતા હે. હવે કેમ રિડક્શન કરતા હે? તો અહીંયા સલ્ફરનો માઇનસ ટુ, તો અહીંયા મિનિમમ હે સલ્ફરનો, કેમકે એનો મેક્સિમમ પ્લસ સિક્સ, તો અહીંયા મિનિમમ હે. તો સમજો મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક મિનિમમ હોય, ન્યૂનતમ હોય, તો એ રિડક્શન કરતા હોય. અહીંયા નાઇટ્રોજનનો માઇનસ થ્રી, મતલબ મિનિમમ હે, તો રિડક્શન કરતા. અહીંયા કાર્બનનો માઇનસ ફોર હે, તો મિનિમમ હે, તો રિડક્શન કરતા. હવે અહીંયા કોપરનો પ્લસ વન હે, ખરેખર કોપરના બે હોય, પ્લસ વન અને પ્લસ ટુ, તો પ્લસ ટુ મેક્સિમમ કહેવાય, પ્લસ વન મિનિમમ કહેવાય. અહીંયા પ્લસ વન છે એટલે આ શું થશે? રિડ્યુસિંગ એજન્ટ. ક્લિયર? આનો બી સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, પછી આગળ વાત કરું. ચલો હવે એસએનસીએલ ટુ અને એસએનસીએલ ફોર. ચલો આ નહીં કહેતો હું, એસએનસીએલ ટુ ને એસએનસીએલ ફોર નહીં કહેતો. ઓકે, ચલો હવે એચ ટુ એસ, એના પછી એસઓ ટુ અને એસઓ થ્રી. ચલો આ એ, આ બી અને આ સી. ચલો આમાંથી રિડ્યુસિંગ એજન્ટ કોણે, રિડક્શન કરતા કોણે? આન્સર એ બી સી ડી. તો આન્સર એ આવશે. કેમ એ આવશે? કેમ કે અહીંયા સલ્ફરનો માઇનસ ટુ, અહીંયા સલ્ફરનો પ્લસ ફોર અને અહીંયા સલ્ફરનો પ્લસ સિક્સ. તો જ્યાં સલ્ફરનો મિનિમમ છે એ રિડક્શન કરતા થશે, મતલબ રિડ્યુસિંગ એજન્ટ થશે. ચલો આમાં ઓક્સિડેશન કરતા કોણ? ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ? તો સી આવશે, કેમ કે અહીંયા સલ્ફરનો મેક્સિમમ. તો એસઓ ટુ શું હોય? એસઓ ટુ શું હોય? ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય કે રિડ્યુસિંગ એજન્ટ હોય? એસઓ ટુ શું હોય? ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય કે રિડ્યુસિંગ એજન્ટ? તો ધ્યાન રાખજો બંને હોઈ શકે. તો એસઓ ટુ બોથમાં આવશે, મતલબ કે જે ન્યૂનતમ પણ નથી, મતલબ ઓક્સિડેશન આંક મિનિમમ બી નહીં હૈ અને ઓક્સિડેશન આંક મેક્સિમમ બી નથી. તો ભાઈ તમે એને બોથમાં લઈ લેવાનું, મતલબ તમે એને ઓક્સિડાઇઝિંગ એજન્ટમાં બી લઈ શકો અને તમે એને રિડ્યુસિંગ એજન્ટમાં પણ લઈ શકો, તમારી ઈચ્છા, ગમે ત્યાં લઈ શકો, ચાહે ઓક્સિડાઇઝિંગ એજન્ટ ચાહે રિડ્યુસિંગ એજન્ટ, આપકી મરજી. ચલો સીઓ અને સીઓ ટુ. ચલો આ સીઓ શું છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે કે રિડ્યુસિંગ એજન્ટ છે? અને સીઓ ટુ શું હોય? ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ? પિયા આવો તો ખરી એક બાર મનડેરી વાત કરેલ, અરે પિયા આવો તો ખરી એક બાર મનડેરી વાત કરેલ. મન પ્યાર તુમી સકિયા, મન દિલ ભી તુમી કદિયા હૈ, અબ ચાહે જો હો જાય, મે દુનિયા સે અબ ન ડરું,
तुझी से मैं प्यार करूं। चलो मैं आंसर आप पूछू, गीत सांभळवानी मजा आएगी ऐसे। आमा आंसर आपसे बोथ है, बोथ आपसे एलन, बोथ आपसे बोथ। अना आना अंदर आंसर आपसे ऑक्सीडाइजिंग एजेंट। क्लियर? देखो आमा +2 है, अब कार्बन नो मिनिमम -4 है, अना कार्बन नो मैक्सिमम +4 है। तो +2 है ने, मिनिमम भी नहीं मैक्सिमम भी नहीं, वचेटतम है। तो ये बोथ आपसे क्या आएगा, बोथ CH4 आवेन, 2 -4 था कार्बन। मजा आई? चल आज ऐसे रिडक्शन करता। चलो CCl4 हुए, ऑक्सीडाइजिंग एजेंट, रिड्यूसिंग एजेंट के बोथ। અને CCl4 નું આવડે ને તો પછી આનું કહેવાનું F2 જોઈએ કોને આવડે છે। ચલો CCl4 તો ઓક્સિડેશન કરતા હે, કેમ કે અહીંયા કાર્બન નું +4 હે। ચલો હવે ફટુ વાળું કો ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા। हमी से चुरा लो, दिल में कहीं तुम छुपा लो, जाने जाना हम अकेले रहना जा, दूर तुमसे हो ना जाए, पास आंगले से। जो अब है माँ, ऑक्सीजन नो +2 है, तो ऑक्सीजन नो है ना -2 थी +2 है, मतलब ऑक्सीजन नो वधार में वधार +2 है, तो यहाँ ऑक्सीजन नो मैक्सिमम है, तो आ तसे ऑक्सीडाइजिंग एजेंट, आसो तसे ऑक्सीडाइजिंग एजेंट तसे ध्यान रखजो। चलो હવે એને એક યાદ રાખજો એક્સેપ્શન, એક્સેપ્શન ઓઝોન O3, એના પછી H2O2, આ બોથમાં આવશે, મતલબ આ લોકો ઓક્સિડાઇઝિંગ એજન્ટ બી હે અને આ લોકો રિડ્યુસિંગ એજન્ટ બી હે, આ લોકોનું કોઈ નક્કી નહીં હે। ઓઝોન H2O2 આ લોકો બોથમાં આવશે, મતલબ આમનું કોઈ ફિક્સ નહીં હે। બીજું તમે કોને બોથમાં લઈ શકો સમજો, તો જે લોકો <+4 હે એમને ભી તમે બોથમાં લઈ શકો, પણ ધ્યાન રાખો કે એમની મેક્સિમમ પછી +5 યા +6 કે એવી હોવી જોઈએ સમજો। હા જોઉં છું, એમને જે મેક્સિમમ એને આવી હોવી જોઈએ, તો બોથમાં કોણ જશે, એક તો ઓઝોન જશે અને એક H2O2 જશે। હવે અડધાને ને ઘણી વખત ભૂલ થાય, એ લોકો ઓઝોનને ઓક્સિડેશન કરતા સમજશે, ધ્યાન રાખજો ઓઝોન બોથમાં હે, ઓક્સિડેશન એજન્ટ બી હે રિડ્યુસિંગ એજન્ટ બી હે, એ આપણે ઓર્ગેનિક ભણીશું એટલે વાત કરી દઈશું, ઓઝોનાઇઝેશન ને બધા લાઈવ એથે દેખાવ પડે હમણાં, કોઈ વાંધો નહીં, એમ તો છોકરાઓ આપણા છે, પપ્પા છે મેરે, પ્રણામ કરવા આવે તો કરી શકો, બરોબર।
कोई ने भी करवाओ प्रणाम। सही सर। हाँ देखो देखो आज जोड़ लाया है ना, स्क्वाड आई। चलो भाई फ्लाइंग स्क्वाड राजकोट से। ओके भाई अबे आ वस्तु हम जो ध्यान रख जो ओजोन ने एस टू ओ टू बोथमा है, बीजा बोथमा कौन आवशे एक कहो। पहला नो स्क्रीनशॉट लई लो, बोथमा कोने लेवाना है कहू छु। ओके ले लीधु। समझो हवे ધારો કે તમારી જોડે સીયુ સીયુઓ છે, તો અમુક જણા એને આને બોથમાં લઈ લે, પછી પાછા મન કહેશે કે સર તમે કીધું હતું કે લેસ ધેન પ્લસ ફોર હોય તો લઈ લેવાનું, તો આમાં કોપરનો પ્લસ ટુ હતો એટલે મેં બોથમાં લઈ લીધું, મેં આવું નહીં કીધું, હું એમ બોલું કે જેના મેક્સિમમ પ્લસ ફાઈવ હોય યા ફિર પ્લસ સિક્સ હોય પ્લસ સેવન હોય, એ લોકો અગર લેસ દેન ચાર થી નીચે અને મિનિમમ નથી તો તમે એને બોથમાં લઈ લો। સમજો ધારો કે એસો ટુ હોય, એનો અગર પ્લસ ફોર હોય તો હું એને બોથમાં લઈશ, કેમ કે સલ્ફરનો મેક્સિમમ પ્લસ સિક્સ હોય મિનિમમ માઇનસ ટુ હોય, તો પછી આને બોથમાં લઈ શકું। ક્લિયર? ચલો એસએનસીએલ ટુ હોય એને કેમાં લઈશ, બોથમાં લઈશ, ઓક્સિડાઇઝિંગ એજન્ટમાં લઈશ કે રિડ્યુસિંગ એજન્ટમાં લઈશ, કોણ કહેશે? તો બોથમાં આવશે, એસએન સીએલ ટુ બોથમાં આવશે, કેમ કે એસએન હોય ને એ માઇનસ ફોર થી એસએન પ્લસ ફોર હોય, તો અહીંયા પ્લસ ટુ હોય તો એ બોથમાં જતો રહેશે। ચલો ઝેડ એન ઓ છે તો કેમાં આવશે? એલન ઝેડ એનો કેમ આવશે? સારું તમને ખબર હે ઓક્સિડાઇઝિંગમાં આવે એવું લાગે તમને, પણ ધ્યાન રાખજો આ બોથમાં આવશે, એટલે બોથના એક્ઝામ્પલ હજી મેં લખાવવાનું બાકી। ઓઝોન ને એચ ટુ ઓ ટુ હોય ને, હવે એન સિવાય ધ્યાન રાખજો કોણ કોણ બોથમાં હોય, જો ઓઝોન એના પછી એચ ટુ ઓ ટુ, એના પછી ધ્યાન રાખજો બેન્ઝાલ, બેન્ઝાલ અને બસ બેન્ઝાલ સંગ। ઓકે સંગ તો થઈ જશે, જે અપવાદ એ બતાવી દઉં ખાલી, બસ તો આ ત્રણ અપવાદ છે, બીઓ ઝેડએનઓ અને AL2O3। જો અપવાદ કયા કયા કહી દઉં, કહેવાના રહી ગયા હતા, BO ZNO અને AL2O3 આ અપવાદ છે, આ બોથમાં જ જશે, ખરેખર તો આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ થવો જોઈએ, કેમ થવો જોઈએ, કેમ કે ZN પ્લસ ટુ એટલે ઝિંકની મેક્સિમમ થઈ, તો આને ઓક્સિડાઇઝિંગ એજન્ટ બનવું જોઈએ, પણ એ નહીં બનતું, કેમ કે એમ્ફીટોરિક ઓક્સાઇડ હે, એટલા માટે બોથમાં જઈ શકે। તો આ બોથનો એને સ્ક્રીનશોટ લઈ લો, ઓઝોન એચ ટુ ઓ ટુ, બીઈઓ, ઝેડએનઓ અને AL2O3 આ બોથ હે। હવે આના સિવાય એસએનઓ છે, પણ એમાં તમને શું વાંધો નહીં આવે, કેમ કે તમે આને રૂલથી સમજી શકો કે આમાં બી એસએન પ્લસ ટુ હોય તો માઇનસ ફોર અને પ્લસ ફોરના વચ્ચે, એટલે તમે એને રૂલથી સમજી શકશો, પણ આ એવા સમજો એલ્યુમિનિયમનો પ્લસ થ્રી હે, તો ખરેખર તો એલ્યુમિનિયમનો મેક્સિમમ હે, તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ થવો જોઈએ, પણ એવું થતું નહીં। ઓકે તો આવી રીતે તમને ખબર પડશે કોણ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હે અને કોણ રિડ્યુસિંગ એજન્ટ હે। ઓકે હવે ધ્યાન રાખજો, ઓર્ગેનિક એના અંદર રિડ્યુસિંગ એજન્ટ હે એક છે NaBH4 સોડિયમ બોરોહાઇડ્રેટ, અને બીજું છે LiLH4, આ ઓર્ગેનિકના રિડ્યુસિંગ એજન્ટ હે, બહુ સારા હે, એના સિવાય Bi2H6 આ બી એક રિડ્યુસિંગ એજન્ટ હે ઓર્ગેનિકનો, તો ધ્યાન રાખજો કાર્બનિક કેમેસ્ટ્રી એના રિડ્યુસિંગ એજન્ટ હે આ બધા, NaBH4, LiLH4, Bi2H6,
ऑर्गेनिक ना रिड्यूसिंग एजेंट है। चलो हमारा सबसे बेस्ट कौन है? एलन। ओके, बेरिलियम, जिंक, एल्यूमिनियम, टीन, SbN, बोरोन। हाँ अबे जय, अबे एम एम SbN ने टीन ने इतना मटे निकाल दीदा, धारो के तमने Sb2O3 आप ही हुए तो तमें जाते नक्की करिए को, क्योंकि Sb नु शू है -3 थी +5 है, तो अबे यहाँ आनो +3 है तो वचेट तम से ले नक्की थई जैसे। हाँ पेला बोथ में बोरोन नो लखी देजो Bi2O3, पेलू जो बोथ है ना मैं बोरोन नो लखी देजो Bi2O3, Bi2O3 बोथ में आवशे, Bi2O3 बोथ में आवशे लखी देजो बोरोन नो। जूनो चोपड़ो लेने बैठो ना जयला, तू है जयला? जूनो चोपड़ो लेने बैठो ना ट्यूशन नो। चलो सबसे बेस्ट कौन है हमारे रिडक्शन करता हुआ? ओके होमवर्क आ तुम्हारू, तमें नहीं कहो तो भाई मुँह तुमने हमें थी आई नहीं कहूँ बराबर। एलन तमें नहीं कहो तो मुँह नहीं कहूँ हमें थी कि सबसे बेस्ट कहो छे अने केम छे। तो ध्यान रखो ऑर्गेनिक रिडक्शन करता है NaBH4 LiBH4 LiLH4 ने Bi2H6, एना सिवाय निकल, पैलेडियम, प्लेटिनम अने लिटनर्स प्रक्रिया Pd+C आ बदा रिडक्शन करता है, पर आम कहवा जरूर नहीं है केम के मैं तमने ऑलरेडी कीधु है कि धातु ये रिडक्शन करता है, मेटल है रिडक्शन करता है। LiLH4 बदा नु रिडक्शन करी सके जाने भाई, हमें आवु नोना छोकरा जेवु कारण आलवान, आवु तो मार कृषि ने कीधु है ने तो ये कही दे। चलो मोटा छोकरा जेवु कारण जोईए मारे, बीजू तो घणु बधु हुआ शू हुआ एटले आटलू ज आवे भाई ऑनलाइन क्लास में, बाकी तो पछी ऑफलाइन भणवावू पड़े। हाँ पछी कॉल में के ए वांधो नहीं, हूँ ऑफलाइन करीश छेल्ले, हूँ बधाने बोलवानो मौको मळशे छेल्ले छेल्ले, हवे थोड़ी बार ज छे समझो ने 5-10 मिनिट। चलो बोझ समझाई दीदा, ऑक्सीडेशन करता समझाई दीदा, रिडक्शन करता समझाई दीदा, पछी केवी रीते ओळखवाना ए समझाई दीदा। चलो हवे ऑक्सीडाइजिंग एजेंट एमां ऑर्गेनिक में ध्यान रख, तो ऑर्गेनिक में बे प्रकारना ऑक्सीडेशन करता, एक आवे वीक ऑक्सीडाइजिंग एजेंट अने बीजा आवे स्ट्रॉन्ग ऑक्सीडाइजिंग एजेंट। तो ध्यान रखो वीक में कौन? टॉलेंस रिएजेंट, टॉलेंस प्रक्रिया के वीक ऑक्सीडाइजिंग एजेंट है, एना पछी फेलिंग रिएजेंट, एना पछी बेनेडिक रिएजेंट, बेनेडिक प्रक्रिया, एना पछी एक ओलो आवे ने PCC, पिरिडिनियम क्लोरोक्रोमेट, आ बदा वीक ऑक्सीडेशन करता है, मतलब वीक ऑक्सीडाइजिंग एजेंट है। एना पछी CrO3 बेसिक, ध्यान रखो CrO3 बेसिक अथवा न्यूट्रल, तो ये भी वीक ऑक्सीडाइजिंग एजेंट है। हाँ आला कहूँ छू शांति राख ना, अब मारो टा एलन वाड़ो तो जो खाली हम फट फट मुख से जोड़े साहेब ने खबर नहीं बका, तुम्हारे स्कूल में जो आवे ना एलन वाड़ा भणावा ये बड़ी नॉन नॉनी नोटो है, मु एलन नी मेन ब्रांच में तो संकल्प में, अरे जी हमना मेन सर है ने हमना जोड़े भाई भणी ना आया 2013 ની અંદર, ખોટું મત લગાડજે ખાલી મજાક કરું બધાને હસાવા માટે, હા ખોટું ના લગાડજો આ તો શું બધાને હસાવા પડે, ના તો બધા ગાળો બોલે હારા મનમાં। ચલો તો CrO3 બેઝિક યા ફિર ન્યુટ્રલ હશે તો એ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટમાં આવશે PCC, એના પછી ઓકે આ બધા વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ। स्ट्रॉन्ग ऑक्सीडाइजिंग एजेंट में कौन आवशे? ध्यान रखो KMnO4 एनी बेन ने, एसिडिक बेसिक न्यूट्रल, गाढ़ो नहीं सीखवानी टणपाओ, गाढ़ो नहीं सीखवानी, ABN एटले एसिडिक बेसिक अने न्यूट्रल, आ ध्यान रखो एसिडिक बेसिक अने
न्यूट्रल के एम एन ओ फोर है ना भैया, के टू सी आर टू ओ सेवन ए पण एनी बेन ने पण एमा ए बीज राखो एसिडिक अने बेसिक अने एक पछी आवे अल्मोन एच एन ओ थ्री तो आ भी ऑक्सीडेशन करता है एच एन ओ थ्री भी शू है ऑक्सीडेशन करता हवे एना सिवाय नीचे जगह नहीं एटले ऊपर लखू एच टू सी आर ओ फोर क्रोमिक एसिड तो ये पण ऑक्सीडेशन करता है एच टू सी आर ओ फोर क्रोमिक एसिड ये भी ऑक्सीडेशन करता है। हवे आना बदले घनी वक्त आवू लगते एन ए टू सी आर टू ओ सेवन ऑब्लिक एच टू एस ओ फोर आवू लगते ध्यान रखो एच टू सी आर ओ फोर ना बदले आवू लगते एन ए टू सी आर टू सेवन ऑब्लिक एच टू एस ओ फोर अथवा आवू भी लखे कि के टू सी आर टू ओ सेवन ऑब्लिक एच टू एस ओ फोर है ना आवू लगते आना मतलब शू क्रोमिक एसिड थाय ધારો કે તમને એન એ ટુ સી આર ટુ સેવન આપે ને તો બી તમારે ક્રોમિક એસિડ સમજવાનું એચ ટુ સી આર ઓ ફોર બરાબર અને ધારો કે તમને ગમે ત્યારે તમારે ક્રોમિક એસિડ સમજવાનું ભલે એન એ ટુ સી આર ટુ સેવન આપે કે ભલે કે ટુ સી આર ટુ સેવન આપે ક્લિયર તો આ ક્રોમિક એસિડ બી ઓક્સિડેશન કરતા હોય એના પછી કે એમ એન ઓ ફોર એના પછી કે ટુ સી આર ટુ સેવન એના પછી એચ એન ઓ થ્રી તો આ બધા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝ ચલો આના સિવાય બીજો કોઈને કોઈ યાદ હોય તો બોલો મને આટલા જ યાદ આવે છે હાલ ધને હવે બોલ કોઈ યાદ હોય તો બેટા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટમાં ઓર્ગેનિકના ઓર્ગેનિકમાં આટલા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ આના સિવાય તમને કોઈ યાદ આવતું હોય તો કહો સાચું કે હવે કોઈ નહીં કહું બસ નહીં બોલું કશું મજાક નહીં ઉડો કહી દેવા છોકરી ગયા માં દીકરી હૈરાન શું કરે તારા હાર બેઠ તો બોલ બોલ ધ્વનિલ ચલો હવે સૌથી સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ હે ઓર્ગેનિકમાં આટલા એમાંથી સૌથી સ્ટ્રોંગ કોણ વિચ ઇઝ ધ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રી જયેલા તાર માટે સોગન મોટા હે તારે બૈરાની વેલ્યુ હોય બહુ છોકરીઓની પડી તને પહેલાં તો કોઈ એવું નહીં હા બૈરાન સોગન મોટા કહેવાય અમે સારું નવું મળે એલિયન ખોટું છે આન્સર અવિનાશ કે એમ એનો ફોર આવશે કયું કે એમ એનો ફોર એસિડિક બેઝિક કે ન્યુટ્રલ જયલા સાચું કહું તું ભણવાન કર કશું મળવાન નહીં આ બધા કદાચ આયા હોય કદાચ કરવા તમે મને લાગે એલન મોથી જ આયા પાછા અવિનાશ સારું હવે કેમેન ઓફર બેઝિક આવશે આન્સર સૌથી સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ આખી ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તો ધ્યાન રાખજો કેમેનો ફોર બેઝિક કેમ કે વધારે પ્રોડક્ટ મળે આની અંદર અને પૂરેપૂરું આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે હવે આનું કારણ સમજવું હોય રીઝન તો એક લેક્ચર જોઈએ પણ હવે એવું કરતો નહીં હું ડાયરેક્ટ તમને એમસીક્યુમાં પૂછાશે ધ્યાન રાખજો આખી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સૌથી સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કેમેનો ફોર બેઝિક કેમ કે પ્રોડક્ટ વધારે મળે એ વાપરવાથી એનસીઆરટીમાં લખેલું એ વાંચી લેજો આલ્કોહોલ ફિનોલ ના ઇથરવાળા ચેપ્ટરમાં સ્ક્રીનશોટ લઈ લો આનો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ચલો હવે આખી કેમેસ્ટ્રીમાં સૌથી સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કયો હોય કોને ખબર હે આખી કેમેસ્ટ્રીમાં સૌથી સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહે ભલે કોઈ નહીં ઓક્સિડાઇઝિંગ એજન્ટમાં ભલે ગમે ત્યાં જેને ખબર હોય લખે કમેન્ટ બોક્સમાં
केमिस्ट्री में सौथी स्ट्रॉन्ग ऑक्सीडाइजिंग एजेंट कयो? आकाश माध्य रिटर्न आए भाई ध्वनिल केएमएनओ फोर साथ बधु आए। हाँ आओ भी आए केएमएनओ फोर ऑब्लिक एच टू एसओ फोर केएमएनओ फोर ऑब्लिक के ओ एच ने आओ भी आए केएमएनओ फोर ऑब्लिक एच टू ओ मतलब न्यूट्रल भी आवशे बेसिक भी आवशे अने एसिडिक भी आवशे एम सौथी स्ट्रॉन्ग बेसिक रहेशे एवं कोई नियम नहीं कि केएमएनओ फोर साथ बेसिक ज आवशे एवं नहीं आवे। राज पटेल नो आंसर साचो हतो। चलो आखी केमिस्ट्री में सौथी स्ट्रॉन्ग ऑक्सीडाइजिंग एजेंट बोलो हेडो जयला है ऑर्गेनिक में मैं केमिस्ट्री में पूछू आखी बेसिक केएमएनओ फोर सौथी स्ट्रॉन्ग ऑक्सीडाइजिंग एजेंट है मु मानु पर ऑर्गेनिक केमिस्ट्री में हमने तो एवं कीधु के एसिड आपो एनी साथे तो रिएक्टिविटी ओछी थई जाए। हाँ तो ये थी रिएक्टिविटी ओछी थई जाए तो प्रोडक्ट ओछी मळे ने एटला माटे तो बेसिक सौथी बेस्ट है एवं तो कीधु नहीं है कि प्रोडक्ट ना मळे। रमेश मैं एवं नहीं पूछू कि आवर्त कोष्टक में सौथी बेस्ट ऑक्सीडेशन करता कौन है एवं नहीं पूछू एम पूछू ने कि पीरियोडिक टेबल में सौथी बेस्ट ऑक्सीडेशन करता कौन तो फ्लोरिन। मैं वो पूछू आखी केमिस्ट्री में सौथी बेस्ट ऑक्सीडेशन करता कौन है पर क्लोरिक एसिड HClO4 ध्यान रखो आखी केमिस्ट्री में सौथी बेस्ट ऑक्सीडाइजिंग एजेंट पर क्लोरिक एसिड HClO4 कारण के आना अंदर क्लोरिन ऑक्सीडेशन नंबर प्लस सात है हमें फ्लोरिन नौ बनतु नहीं आउ फ्लोरिन बनतु नहीं है एच एफ ओ फोर आउ बनतु है नहीं एटले क्लोरिन आउ बनावे एच सी एल ओ फोर अने एमां प्लस सात है अहीं के एम एन ओ फोर भी प्लस सात पण आनी एने विद्युत ऋणता वधारे क्लोरिन नी एटले सौथी बेस्ट आखी केमिस्ट्री में ऑक्सीडाइजिंग एजेंट होय ने तो एच सी एल ओ फोर है। हाँ पण इनऑर्गेनिक माटे हो ऑर्गेनिक में नहीं ऑर्गेनिक में तो के एम एन ओ फोर बेसिक आ इनऑर्गेनिक माटे। चलो स्क्रीनशॉट लई लो आनो इनऑर्गेनिक माटे છે। चलो હવે શું ભણાયું કહી દઉં જો તમે તમને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરતા શીખવી પ્રક્રિયાના પ્રકાર ટાઈપ્સ ઓફ રિએક્શન એ સમજાયું એના પછી કઈ રિએક્શન રેડોક્સ છે કઈ રિએક્શન રેડોક્સ એ સમજાયું ક્લિયર એના પછી મેં તમને ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા નક્કી કરતા શીખવ્યું પછી બોથ કોણે એ સમજાયું મતલબ એવા કોણે જે ઓક્સિડેશન કરતા બી છે અને રિડક્શન કરતા બી છે। ચલો હવે તમારે મને અને एक होमवर्क तमने आपूँ के ओजोन है ने ए रिड्यूसिंग एजेंट होय एवी एक रिएक्शन तमारे मन लखीन मोकलवानी बराबर अने बीजी एवी रिएक्शन लखीन मोकलवानी कि जेना अंदर ओजोन ऑक्सीडाइजिंग एजेंट होय एवी एक रिएक्शन तमारे लखीन मोकलवानी आ होमवर्क है। ओजोन जेमा रिडक्शन करता तरीके वर्तो होय एवी प्रक्रिया અને ઓઝોન ઓક્સિડેશન કરતા તરીકે વર્તો એવી પ્રક્રિયા તમારે મને લખીને મોકલવાની સેમ ટુ સેમ એચ ટુ ઓ ટુ ની સેમ ટુ સેમ ઝેડ એન ઓ ની ક્લિયર તમારે મને રિએક્શન લખીને મોકલવાની સેમ ટુ સેમ એ એલ ટુ ઓ થ્રી ની મતલબ એલ્યુમિનિયમ ની આ એક બે ત્રણ અને ચાર આની તમારે મને આઠ રિએક્શન લખીને મોકલવાની આ ઉંબર કે જે લોકો રિએક્શન લખી નહીં મોકલે એને હું કાલથી લેક્ચરમાંથી નીકાળી દઈશ।
અહીંયાથી રિમૂવ કરવું હોય તો થાય લેક્ચરમાંથી. આ ધમકી નહીં, એ સૂચના. જે લોકો આ 8 રિએક્શન મને લખી નહીં મોકલાવ, એમને લાઈવ લેક્ચર અટેન્ડ કરવા નહીં મળે, એમને લાઈવ લેક્ચરમાંથી નીકાળી દેવામાં આવશે. ક્લિયર? સંભળાઈ ગયું તો અંગૂઠો કરતો, એટલે પાછળથી કોઈ જૂઠ ના બોલી હતી. એવી રિએક્શન લખીને બતાવવાની મને કે જેમાં લોકો ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ જો હવે આપણી મહેનતનું ફળ, જે આપણે ઉજાગરા કર્યા, આટલી મહેનત કરી, એનું આ નાનું એવું ફળ છે. હા, થોડું આગળ કર ભાઈ ફળને. એ કેમેરામાં લાય, દેખો આ છે અમારી મહેનત કા નતીજે. ચલો ટાટા. સારું, ચા ઉંમર કે અહીંયા લેક્ચરને પૂરું કરીએ છીએ. કાલે આપણે ઓક્સિડેશન કરતા, અરે સોરી, ઓક્સિડેશન નંબર શોધતા શીખીશું. હવે અડધાને એમ કે અમને તો ઓક્સિડેશન નંબર શોધતા આવડે જ છે, તો અમારે તો લેક્ચરમાં એને શું કરવાનું? તો ઘણા ભાઈઓને એવો વહેમ હોય કે અમને ઓક્સિડેશન નંબર શોધતા આવડે છે, તો ઘણા ભાઈઓને મનમાં વ્યાયામ હોય, એ દૂર થઈ જશે કાલે. સારું, એમ થશે કે ઓક્સિડેશન આંખ શોધતા પણ નથી આવે. સારું, હવે બીજું એક કામ આપું છું ઓર્ગેનિક માટે.